દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર પોષણ ત્યોહાર સંદર્ભે દેશભરના વિવિધ રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં કાર્યરત આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે તે વિસ્તારમાં થઈ રહેલી કામગીરી સંદર્ભે પ્રતિભાવો મેળવવાના યોજાયેલા આજના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં એકમાત્ર નર્મદા જિલ્લાની બહેનો સાથે આ અંગે સીધો સંવાદ કરીને જિલ્લામાં આ બહેનો દ્વારા થઈ રહેલી આરોગ્યલક્ષી પોષણલક્ષી ક્ષેત્રીય કામગીરી અંગેની જાણકારી સાથે મોબાઇલ એપ્લિકેશન ઉપયોગના પ્રતિભાવો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી આર એસ નીનામા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર જિન્સી વિલિયમ, આરોગ્ય પોષણને લગતા સંબંધિત અધિકારીશ્રીઓ અને જિલ્લાની આંગણવાડી વર્કર બહેનો, આશા વર્કર બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ વિડીયો કોન્ફરન્સમાં નરખડી ગામમાં છેલ્લા 6 વર્ષથી આશા વર્કર તરીકે સેવા આપતા શ્રી શીતલબેન માછીએ વડાપ્રધાન શ્રી સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે આ જિલ્લામાં દર શનિવારે યોજાતી બેઠકમાં સેટકોમના માધ્યમથી થતો કાર્યક્રમ અમે સૌ એક સાથે નિહાળીએ છીએ, જેમાં મળતી જાણકારી અમારી ક્ષેત્રીય કામગીરીમાં ખૂબ જ ઉપયોગી બની રહે છે. જો ગાંધીનગર સે સેટેલાઇટ માધ્યમ સે પ્રોગ્રામ કે એને એને એમ મે આંગણવાડી કાર્યકર લોખંડ કી કડાઈ મે હમ સબ્જી દાલ બનાતે હૈ તો કહેના ચાહતા હૈ માછી જી. સર નમસ્કાર, મેરા નામ મનીષા બેન હૈ ઓર મે જેસલપુર ગાંવ સે ઓક્ટોબર 2017 મે શરૂ કી થી. હવે બહોત કુછ ઇસમે સિખાયા ગયા હૈ ઓર જરૂરત નહીં હૈ ક્યોંકિ પહેલે હમે બહોત સારે બહોત હી અચ્છી તરીકે સે સમજતે હૈ ઓર હમે સમજાને કે જિલ્લે મે लोह पुरुष की प्रतिमा बनी है बड़ी. आपके जिले का हर बेटा बेटी लोह शक्ति से भरपूर होने चाहिए और ये लोह शक्ति आपके बिना नहीं आ सकती है. टेक्नोलॉजी ने आज हमारी अनेक मुश्किलों को आसान कर दिया है. जैसे जैसे नई तकनीक आती जाएगी आप भी अपडेट होते रहेंगे. વડાપ્રધાન સાથે વાત કરીને બહુ જ આનંદ થાય છે અને એમને જે કોઈ માહિતી મોબાઈલમાંથી મળી છે એમને કામ કરવામાં બહુ જ સરળતા મળી છે. અમારો કમ સમય પણ એમાંથી ઓછો થઈ ગયો છે. જે રજીસ્ટર નિભાવતા હતા એમાં બહુ જ સમય પણ લાગતો હતો, સમજાવવામાં પણ બહુ જ મુશ્કેલી પડતી હતી, પણ જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબે અમારે જો મોબાઈલ બનાવ્યા છે અમારા માટે એમાંથી અમને બહુ જ કામ કરવાની સરળતા પડે છે. બહુ જ કમ સમયમાં અમે સમજાવી પણ શકીએ છીએ ઓર લાભાર્થીને સમજ પણ પડે છે. જેમ વિડીયો બતાવીએ છીએ એમાં બહુ આસાન મળે છે કે અમે એ લોકોને સમજાવી શકીએ એના કરતા વિડીયો જોઈને જ એ લોકો સમજી જાય છે. આદરણીય નરેન્દ્ર મોદી સર જોડે મને જે વાત કરવાનો મોકો મળ્યો છે તે મને બહુ જ ખુશી અને બહુ જ આનંદ થાય છે. અને પહેલી વાત તો કે અમારે જયારે સેટકોમ પ્રોગ્રામ અમારે ત્યાં થતો હતો એમાં જે મુદ્દા તેમાં જે એ સેટકોમ પ્રોગ્રામમાં અમે એકલા નથી જોતા, અમારે ત્યાં આંગણવાડી આશાબેન અને એને સાથે બેસીને જોઈએ છીએ અને ત્યાં મોટા મોટા અધિકારી પણ આવે છે જે અમને સેટકોમમાંથી પ્રોગ્રામ દ્વારા અમને બધી ઘણી બધી માહિતી આપે છે અને એનાથી અમારું નોલેજ વધે છે અને જે અમે કામમાં ફિલ્ડમાં કામ કરીએ છીએ ત્યારે એ બધું અમને કામ લાગે છે. સેટકોમ પ્રોગ્રામમાં જે બતાવે છે કે સરગવાના પાનથી જે થેપલા બને છે તે અને આ લોખંડની કડાઈમાં જે શાકસબ્જી બને છે તે ખવડાવવાથી ભરપૂરમાં આયન મળ્યો છે તેથી અમે કુપોષણને અટકાવી શકીએ. અને જણાવ્યું કે સરદાર વલ્લભભાઈની જે લોખંડની પ્રતિમા છે તો તે લોખંડની પ્રતિમા જેવા તમારા નર્મદા જિલ્લા પણ બાળકો એટલા જ લોખંડી પુરુષ બને એ માટેના અમારા આશા એએનએમ બેન ઓર આંગણવાડી વર્કર બેન મિલ મળીને અમે એમના આ સહિયારા પ્રયત્નથી અમે એમને વિશ્વાસ આપીએ છીએ કે અમે એવા બાળકો બનાવવામાં એમની મદદરૂપ થઈશું.